उमरगाम तालुका पंचायत सभाखंड में सोशियल डिस्टन्सिंग साथ मड़ेली सामान्य सभा में स्टेम्प ड्यूटी ग्रांट और पंदरमा नाणा पंच आयोजन मुद्दे चर्चा विचारणा करवामां आवी हती। उमरगाम तालुका पंचायत सभाखंड में प्रमुख जयाबेन पटेल अध्यक्षस्थाने योजायेली आ सामान्य सभा में पंदरमा नाणा पंच आयोजन विषय पर चर्चा विचारणा करी बहुमतीथी काम ने मंजूरी आपवामां आवी हती। जो कि आ ठराव विरोध में कोंग्रेस 12 जेटला सभ्यों विरोध में मतदान कर आयोजक ने गैरबांधणीय गणाव्यु हतुं। आ सभा में तालुका पंचायत उपप्रमुख नरेशभाई परमारे पण नाराजगी दर्शावी हती। સામાન્ય સભાની પ્રોસેસિંગ પણ તમારે 8 દિવસની અંદર જિલ્લા પંચાયતને મોકલવાનું છે, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને રિપોર્ટ કરવાનો છે। 30-30 તાલુકા પંચાયતના સભ્યોને સામાન્ય સભા સામાજિક ન્યાય સમિતિ હોય કે કારોબારી હોય કે પ્રોસેસ આપણે તાલુકા પંચાયતની સામાન્ય સભા એ પ્રોસેસિંગ મોકલવી અવશ્ય છે, તમારે મોકલવી પડે એઝ પર પંચાયત એક્ટમાં મોકલતા નથી। અને તાલુકા પંચાયતની સામાન્ય સભા તમે ઉપલી પંચાયતને મોકલો ત્યારે પરિશિષ્ટ 2 તાલુકા વિકાસ અધિકારીએ ભરવાનું છે, એમાં તમારા સંમતિ અસંમતિના કારણો રજૂ કરવાના છે। मैडम आपनी समझ लो परिशिष्ट ने सामान्य सभा साथ मोकलवानुं छे, एवं असहमति कारण हो तो मैं असहमत करता है अमरा पेट करो साथ अमेम कि तालुका पंचायत 30 सभ्य अमेम कि आ 2 एकर जमीन तालुका पंचायत अमने स्वयंसेवा पार्टी दी नहीं कि तरह तेरे असहमति बताओ एने परिशिष्ट 2 तेरे भरवा है असहमति कारणों सहित तेरे मोकलवानुं छे ये अवश्य तेरे करवा जरूर है। असहमति कारणों सहित प्रोसेडिंग तेरे दरेक तालुका पंचायत 30-30 सभ्य मोकलवा। હવે સાહેબ પાછો આ એક પહેલો મારો સવાલ છે કે રાકેશભાઈ કદાચ અંતરયામી હશે એટલે પહેલે તો આ એમને આ લખીને લઈ આવ્યા કે અમે અધ્યક્ષતાથી આ જ રજૂઆત કરવાના છે, અને અંતરયામી ના હોય તો તમારા સ્ટાફમાંથી કોઈ એવો માણસ છે કે જે બધી વાતો જણાવી દે કોઈને પણ આયોજનની વાત કોઈને પણ જણાવી દે તો સ્ટાફમાં આટલી બધી બેદરકારી કોઈને સામે વાળાને કેવી રીતે ખબર પડી સ્ટાફમાંથી કોઈને કોઈ માણસ બધી માહિતી લખાવી દે છે પછી આવી પછી આવવાના કારણે વલસાડ જિલ્લાની ઘણી તાલુકા પંચાયતમાં અધ્યક્ષ સ્થાનેથી આ 15મા નાણા પંચની ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, મને વિશ્વાસમાં લેવા દો એ માટે આપ સૌને તમારા સભ્યોને મતદાન પર જાય એટલે એ અમારા પંચાયત ધારામાં અનુકૂળ વસ્તુ હોય તો અમે આ ઠરાવ માટે મંજૂર છે મતદાન કરાવો મતદાન કરી દો ને મતદાન છે બીજું કે આ કોણ માહિતી લીક કરે આ 4 મહિનામાં આજે ખબર પડી તો આના 2 મહિના પહેલા શું શું 2 વર્ષમાં હવે તો શાસન ચલાવ્યો તો શું શું માહિતી લીક નહીં કરે અરે તમારા સભ્યમાં કચવાટ છે બરાબર તમારા પાર્ટીમાં કચવાટ છે કચવાટ તો તમારા સભ્યમાં તોય અમારામાં આવ્યો ને તણ ને એ તો એક મિનિટ કોમ સાહેબ એમને પૂછો એની સાથે વાત મૂકીને આજે કોની સાથે જવા માંગે છે ઠીક છે તમે જે કહેવાનો હોય તે કહો અમને એમને કહો ભગવાનને હાથ કરીને મને જવાબ આપો મતલબ કરે કે યાર કે જે મે ચૌથા બંદરમાં નાના પંચું જે આવા સાહુ કંપની અંદર પેપર ઇન્ડસ્ટ્રીઝ આવી રીતે સાથ મળવાની હતી એ બાબતની અને સરીગામની અંદર કેમિકલ ફેક્ટરીઓ આવે છે જેમાં આદિવાસી સમાજની જમીન દબાઈ છે એ બંને અરજીઓ અહીંયા મુકાઈ દીધી વંદાબેન તરફથી પણ મુકાઈ દીધી અને અમે પણ બધાએ આપી દીધી આપણે ચર્ચા પણ કરેલી પણ તમે જ્યારે પ્રોસેડિંગ લઈ ત્યારે એને બહાર કાઢી તમે સિગ્નેચર કરીને આપો છો પછી બહાર કાઢી નાખો આ કેટલું યોગ્ય તો તમે તાલુકાના પછી કેવી રીતે કોને ન્યાય કેવી રીતે આપવાના ઠરાવમાં તો લખવું પડે ને સાહેબ તમે વાંચન કર્યું તો ભલે વાંચન એને તપાસ માટે આપી દો કોઈ તપાસ થવાની નહીં પણ ગરીબ આદિવાસીની 12 એકર જમીન લોકો દબાવી ગયા આપણે અહીંયા ચર્ચા નહીં કરવાની આપણે અહીંયા કંઈ નહીં કરવાનું હું પ્રેક્ષક બનવાનું તાલુકા પંચાયત ઉપરગામના 30-30 સભ્ય સર કેવી રીતે ચાલવાનું જોશીભાઈ તમે આ રીતે વાંચી જાઓ પ્રમુખ સ્થાનેથી કહી દીધું કોણે કીધું નહીં લીધું આ જ પ્રોબ્લેમ છે આપણી વચ્ચે